બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અનેકવાર રજૂઆતો કરવા છતાં ઓવરાની સફાઈ નહીં થતા ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી. તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઓવરાની ગામ લોકોએ સ્વયં સફાઈ કરવાની ફરજ પડી હતી. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરમાં નર્મદા ઘાટ ખાતે નાનો ઓવારો આવેલો છે. આ ઓવારો રાજા રજવાડા સમયનો ઓવારો હોય અને આ ઓવારો હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે. આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ અહીં આવતા હોય છે. ત્યારે આ પરિક્રમા વાસીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ આસાનીથી તિલકવાડા નગરના દરેક તીર્થસ્થાનોના દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા નગરના આગેવાનો સ્વયં ઝાડુ અને પાવડા લઈ નાના નાના ઓવારાની સફાઈ કરવા માટે આવી પહોંચ્યા હતા અને આ ઓવારાનું વિશેષ ધ્યાન રાખવા માટે વહીવટીતંત્રને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે ત્યારે આ નર્મદા પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવા વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પરિક્રમા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને તિલકવાડા નાના ઓવારા થઈને તિલકવાડામાં આવેલા વિવિધ તીર્થસ્થાનોના દર્શન કરીને આગળ જતા હોય છે. ત્યારે હાલ આ ઓવારો રાજાશાહી સમયનો અતિ પૌરાણિક ઓવારો છે, પરંતુ આ ઓવારો હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ગામલોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ ઓવારાની સફાઈ કરવામાં આવી નથી. ત્યારે હાલ તિલકવાડા નગરના ચંદ્રમૌળી સ્વામીજી તથા શિવાનંદ સરસ્વતી સ્વામી તથા ગામના અનેક આગેવાનો આજે સ્વયં હાથમાં ઝાડુ સાવરણા તેમજ પાવડા લઈને સફાઈ શરૂ કરી હતી. ત્યારે વહીવટીતંત્ર આ ઓવારાને વિશેષ ધ્યાન આપે અને અહીંયા જરૂરી સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્વામીજીએ અપીલ કરી હતી. ત્યારે પરિક્રમા માટે આવતા તમામ શ્રદ્ધાળુઓ તિલકવાડા નગરમાં આવેલા તીર્થસ્થાનોના દર્શનનો લાભ ઉઠાવે તે માટે ચંદ્રમૌલી સ્વામી તથા શિવાનંદ સ્વામીજીએ અપીલ કરી હતી. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપરા. સમય અહીંયા ગરડેશ્વર પુલિયા કે યહાં સે માં નર્મદા 21 કિલોમીટર દક્ષિણ સે ઉત્તર મેં આઈ સમ તિલકેશ્વર મહાદેવ કે દર્શન કે લીએ જો સમ શિવજી કી લડકી હૈ માં નર્મદા. ऐसा पुराणों में उल्लेख कि सम जिनके दर्शन के लिए माँ नर्मदा 21 किलोमीटर उत्तरवाहिनी बनी और सम तिलकेश्वर महादेव के दर्शन करके फिर पश्चिम में बहने लगी, तो जिनके दर्शन के लिए सम नर्मदा उत्तरवाहिनी बनी, परिक्रमावासी अगर वो तिलकेश्वर का दर्शन नहीं करता, परिक्रमा का पुण्य नहीं लगता, ऐसा पुराणों में उल्लेख है. स्कंद पुराण, नर्मदा पुराण, वायु पुराण और पद्म पुराण. तिलकेश्वर मंदिर जो है वो 7 युग प्राचीन, ऐसा विश्व में पहला मंदिर जो हर एक युग में जिनका नाम बदला हो. पहला इनका नाम प्रिवृत्तेश्वर महादेव, चैत्रेश्वर महादेव, अजयेश्वर महादेव, सद्धुमेश्वर महादेव, शांतिकेश्वर महादेव, सत्यकेश्वर महादेव और सातवां युग में तिलकेश्वर विख्यात हुआ. इस तिल चढ़ाने का माथम है और तिलकेश्वर महादेव से गांव का नाम जो तिलकवाड़ा पड़ा हुआ है. और प्राचीन तीर्थों में गौतमेश्वर और सप्तमातृका जिनको पुराणों में उल्लेख है. गौतम ऋषि के दर्शन के लिए सब मनुपुत्र तिलक आए थे. गौतम ऋषि के द्वारा सत्यकेश्वर महादेव बताए गौतम ऋषि, उस समय तिलकेश्वर का नाम सत्यकेश्वर था. जंगल एकांत वास देखते हुए तिलक ने पूजा अर्चना चालू की. शिव ने प्रेरणा दी, तू मेरे तिल चढ़ाओ. तिलक ने तिल चढ़ाए. तिल चढ़ाने से भगवान प्रसन्न हुए, उनको वरदान दिया. दूध दही जल द्वारा शिव जी के अभिषेक होता है, मरिया तिलों द्वारा शिव जी के अभिषेक होता है, ऐसा विख्यात तीर्थ है. और सभी भक्त लोग जो है तिलकेश्वर महादेव में जितने भी प्राचीन तीर्थ है उनके दर्शन करके उत्तर वाहिनी परिक्रमा में आगे ऐसा शास्त्रोक्त कथन है. नर्मदे मात की जय. आगामी 8 एप्रिल थी अमावस्या थी चैत्र महीना में थती उत्तरवाहिनी परिक्रमा शुरू थई रही है. तेना माटेनी तैयारी नो माहौल जोवा माटे अहीं अमे तिलकवाड़ाना जे जूनो घाट छे रामजी मंदिर पासेनो त्यां आवेला छीए. परंतु घाटनी परिस्थिति एवी छे कि कोईपण व्यक्ति ने उपर जवामां अत्यंत तकलीफ पड़े. ઉત્તરવાહિની પરિક્રમાનો આ જે રૂટ છે જેમાં તિલકવાડાના પ્રાચીન મંદિરો આવેલા છે ત્યાંથી જે લોકો દર્શન કરવા ઈચ્છે છે તે લોકો બધા અહીંથી નર્મદા સ્નાન કરી અને આ નૌકા દ્વારા
પાર કરી અને અહીંથી આવી અને દર્શન કરીને આગળ વધતા હોય છે. તો હવે વધારે સમય બાકી નથી રહ્યો, તો જે બાકી રહેલો સમય છે એની અંદર તંત્ર દ્વારા આ ઘાટની સાફ સફાઈ થાય અને માર્ગ વ્યવસ્થિત બને, એટલું જ નહીં અમે ગામ લોકો પણ અહીં જાતે પણ સ્વયં સેવાની રીતે કેટલું બધું સાફ સફાઈનું કામ શરૂ કર્યું છે. તે છતાં કામ એટલું બધું મોટું છે કે જેમાં અમને તંત્રની મદદની જરૂર છે. તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ પરિક્રમા પથને લોકોને તકલીફ ન પડે, ભક્તોને, અને જે આ હજારો વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી સમસ્ત 3000 કિલોમીટરની નર્મદા પરિક્રમાનું ફળ મળે છે. ગઈ સાલ અંદાજે 10 લાખ લોકોએ નર્મદા પરિક્રમા કરી હતી, આ વર્ષે કદાચ એનાથી પણ વધારે સંખ્યા થશે. હવે સમય બહુ ઓછો રહ્યો છે, તો નૌકાઓની વ્યવસ્થા કરવાની માટે શું છે તે પણ હજુ નિર્ણયાત્મક રીતે કંઈ થયું નથી, અને કંઈ પુલ બાંધવાવાળું કંઈક હતું તે પણ કંઈ થયું નથી. તો હવે આજે 13 તારીખ છે માર્ચની, એટલે બહુ ઓછા દિવસો રહ્યા છે. તો તંત્ર હવે જુએ કે આ પરિક્રમા પથમાં જે જે જગ્યાએ ચાલવાની ઉપર ચડવાની તકલીફ છે એ માર્ગને થોડો વ્યવસ્થિત અને સાફ સફાઈ કરે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878573.